કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે. વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે, જે ક્યારેય પણ ચલાવી નહીં લેવાય. આજે પણ એ જ્યારે દેશની અંદર દેશમાંથી વિદેશમાં જાય ત્યારે આવી વાત કરે છે. બંધારણ બચાવવાની વાત માત્ર એમને મોડે સોંપતી નથી. એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે અમે કાળી પટ્ટી જે ધારણ કરી છે તેમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયેલું હતું અને એ અપમાનને માટે અમે આ કાળી પટ્ટી ધારણ કરી છે. 1951ની અંદર કેબિનેટ મંત્રી હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યારે પણ એમણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું અને અપમાનને કારણે એમણે રાજીનામું આપ્યું અને તેના વિરુદ્ધમાં અમે આજે અહીંયા ધરણા માટે બેઠા છીએ. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં અમે બહાર આવશું એવી હું. એસટી એસસી ઓબીસીના અધિકારોના રક્ષણ માટે હર હંમેશ અડીખંભ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવાર એ હર હંમેશ એસટી એસસી ઓબીસી અને બંધારણના વિરુદ્ધમાં જઈને માત્ર ને માત્ર ત્રણે સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આજના આ ધરણાના પ્રસંગે અમે જે રાહુલ ગાંધીએ જે અમેરિકામાં નિવેદન કર્યું છે આરક્ષણ દૂર કરવાનો, એ શબ્દો કે રાહુલ ગાંધી, એમનો સમગ્ર પરિવાર અને કોંગ્રેસ પાર્ટીના આ વિચારો રહ્યા છે એને દેશની જનતા ઓળખે અને આ જે એમણે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. લોકસભાના ઇલેક્શનમાં લોકોના છેતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબની 400 સીટની સરકાર બનશે તો આરક્ષણ દૂર કરશે એવી વાત કરનારાઓ પોતાનું હમણાં અમેરિકામાં જઈને સાચું ચિત્ર ખુલ્લું મૂક્યું છે. ત્યારે આપના માધ્યમથી લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેટલા ઓળખ હશે કે એસસી હશે, એસટી હશે કે ઓબીસી હશે, બધાનું આરક્ષણની સંભાળ રાખશે.